नमस्कार विद्यार्थी मित्रों, ऑर्गेनाइजेशनल बिहेवियर बी सेमिस्टर 4 चैप्टर नंबर 2। चैप्टर नंबर 2 नो मेन पॉइंट जे छे फर्स्ट पॉइंट ए छे एटीट्यूड। तो एना परथी पण एक शॉर्ट क्वेश्चन बने छे। ए क्वेश्चन आ रीते छे, व्हाट इज एटीट्यूड, हाउ डज इट अफेक्ट द इंडिविजुअल बिहेवियर। एटीट्यूड एटले के वलण शू छे अने ए व्यक्तिगत वर्तन पर कई रीते असर करे छे। इंट्रोडक्शन थी समझिए, एन एटीट्यूड इज अ पॉजिटिव नेगेटिव और मिक्स्ड इवेल्युएशन ऑफ एन ऑब्जेक्ट पर्सन और प्लेस। एटीट्यूड छे ने ए हकारात्मक नकारात्मक के मिक्स एटले के बने प्रकारनू एक इवेल्युएशन एटले के मूल्यांकन छे। ए मूल्यांकन कोनू छे, कोई पण वस्तु होय व्यक्ति होय के स्थळ होय एनू मूल्यांकन छे। अने मूल्यांकन छे ए पॉजिटिव पण होई शके नेगेटिव पण होई शके अने બંનેનો સમન્વય એટલે કે પોઝિટિવ નેગેટિવ બંને હોઈ શકે। ઇટ ઇઝ એન એક્સપ્રેશન ઓફ અ ફેવરેબલ ઓર અનફેવરેબલ ઇવેલ્યુએશન ઓફ અ પર્સન પ્લેસ થિંગ ઓર ઇવેન્ટ। હવે એટીટ્યુડ છે ને વલણ, એ કોઈ પણ વ્યક્તિ છે એ એના માટે ફેવરેબલ હોય, ફેવરેબલ પણ હોઈ શકે મતલબ કે એમના પક્ષમાં પણ હોઈ શકે અને એમના વિરુદ્ધમાં પણ હોઈ શકે મતલબ કે એમના અનફેવરમાં અનફેવરેબલ પણ હોઈ શકે છે। એ કોઈ પણ વ્યક્તિ હોય, વસ્તુ હોય કે કોઈ ઘટના હોય એ એમનું એ કેવું છે, ઇટ ઇન્વોલ્વ્સ અ કોમ્પ્લેક્સ ઓર્ગેનાઇઝેશન ઓફ બિલીફ્સ ફિલિંગ્સ એન્ડ ટેન્ડન્સીસ ટુવર્ડ્સ સર્ટન એક્શન્સ। ઇટ ઇન્વોલ્વ્સ અ કોમ્પ્લેક્સ ઓર્ગેનાઇઝેશન ઓફ બિલીફ્સ એટલે કે તેમાં એક એવી માન્યતાઓનો સમાવેશ થાય છે, એવી લાગણીઓનો સમાવેશ થાય છે એન્ડ ટેન્ડન્સીસ ટુવર્ડ્સ સર્ટન એક્શન્સ, કોઈક ચોક્કસ પ્રકારના જે કાર્ય છે એના વલણ પર અથવા તો એના વલણમાં એનો સમાવેશ થતો હોય છે એટીટ્યૂડનો। એટીટ્યૂડ ઇઝ મેનર ડિસ્પોઝિશન ફિલિંગ એન્ડ પોઝિશન વિથ રિગાર્ડ ટુ અ પર્સન ઓર થિંગ। એટીટ્યૂડ છે ને એક પ્રકારની મેનર એટલે કે એક રીતભાત છે, એક પ્રકારની લાગણી છે, એક પ્રકારની પોઝિશન છે અને જેના લીધે એ કોઈ વ્યક્તિની હોય અથવા તો કોઈ વસ્તુની પણ હોઈ શકે। અને ટેન્ડન્સી એટલે કે એક પ્રકારનું એ વલણ છે અથવા તો ઓરિએન્ટેશન એસ્પેશિયલી ઇન ધ માઇન્ડ એટલે કે ખાસ કરી અને એક મનનો અથવા તો આપણા દિમાગનો કે મગજનો એક અભિગમ છે। એટીટ્યૂડ રિફર ટુ ધ ફિલિંગ્સ એન્ડ બિલીફ્સ ઓફ ઇન્ડિવિજ્યુઅલ્સ ઓર ગ્રુપ ઓફ ઇન્ડિવિજ્યુઅલ્સ। એટીટ્યૂડ છે મતલબ કે વલણ જે છે એ સેના પર ધ્યાન આપે છે, રિફર્સ ટુ ધ ફિલિંગ્સ એન્ડ બિલીફ્સ ઓફ ઇન્ડિવિજ્યુઅલ્સ એટલે કે એ લાગણી અને આપણી માન્યતાઓ એ કોની હોઈ શકે, વ્યક્તિગત પણ હોઈ શકે અને સામૂહિક પણ હોઈ શકે। ઇટ અફેક્ટ ધ ઇન્ડિવિજ્યુઅલ બિહેવિયર અને તે જે છે એક વ્યક્તિગત વર્તનને અસર કરે છે। એટલા માટે કહેવાય કે વન્સ એટીટ્યૂડ એન્ડ બિહેવિયર આર ક્લોઝલી રિલેટેડ ટુ ઈચ અધર। કોઈ પણ એક વ્યક્તિ છે એનું એટીટ્યૂડ, એનું વલણ અને વર્તન છે ને એ બંને એકબીજા સાથે બહુ નજીકથી જોડાયેલા છે। હેવિંગ અ પોઝિટિવ એટીટ્યૂડ મેક્સ યુ ક્રિએટિવ ઓર પ્રોડક્ટિવ એન્ડ કેન ડીલ વિથ એની પ્રોબ્લેમ ઇફેક્ટિવલી। હેવિંગ અ પોઝિટિવ એટીટ્યૂડ, જો કોઈ પણ વ્યક્તિ પાસે અથવા તો કોઈ પણ વ્યક્તિનો પોઝિટિવ એટીટ્યૂડ હોય ને તો એનાથી કોઈ પણ વ્યક્તિ છે એ એકદમ સર્જનાત્મક રીતે કોઈ પણ જે પ્રોબ્લેમ છે, સમસ્યા છે એને અસરકારક રીતે એ સમસ્યાને નિવારી શકે છે અથવા તો એને સોલ્વ કરી શકે છે। હેવિંગ અ નેગેટિવ એટીટ્યૂડ વિલ હેવ કમ્પ્લીટલી ઓપોઝિટ ઇફેક્ટ એન્ડ કાન્ટ એબલ ટુ સોલ્વ એની પ્રોબ્લેમ। હવે કોઈ પણ વ્યક્તિ છે એમનો જો નેગેટિવ એટીટ્યૂડ હોય, એમનું વલણ કે એમનો અભિગમ છે એ નકારાત્મક હોય તો શું થાય છે, સંપૂર્ણપણે એનાથી વિરુદ્ધ અથવા તો ઉલટી અસર થતી હોય છે અને એન્ડ કાન્ટ એબલ ટુ સોલ્વ એની પ્રોબ્લેમ અને કોઈ પણ સમસ્યા છે એ સોલ્વ કરી શકાતી નથી। ઇટ હેલ્પ્સ ટુ ડિફાઇન અવર આઈડેન્ટિટી ગાઈડ અવર એક્શન્સ એન્ડ ઇન્ફ્લુઅન્સ હાઉ વી જજ પીપલ। ઇટ હેલ્પ્સ ટુ ડિફાઇન એટલે કે એટીટ્યૂડ છે ને એ શેમાં મદદરૂપ થાય છે, એ આપણી ઓળખને બતાવવામાં અથવા તો કોઈ પણ વ્યક્તિને માર્ગદર્શન આપવામાં, આપણા જે કાર્યો દ્વારા આપણે કોઈને માર્ગદર્શન આપતા હોઈએ એન્ડ ઇન્ફ્લુઅન્સ અને આપણી જે અસર હોય છે, હાઉ વી જજ પીપલ એટલે કે કઈ રીતે આપણે લોકોને જજ કરતા હોઈએ છીએ, સામેવાળા વ્યક્તિને કઈ રીતે આપણે માપતા હોઈએ છીએ એનો સંપૂર્ણ આધાર એટીટ્યૂડ પર રહેલો છે।
ઇટ ઇન્ડિકેટ્સ ધ વન્સ ફિલિંગ, એટલે કે કોઈ પણ વ્યક્તિની ફિલિંગ છે ને એ એટીટ્યૂડ પરથી આપણે જાણી શકીએ, અથવા તો કોઈ પણ વ્યક્તિની ફિલિંગ છે એ એટીટ્યૂડ બતાવે છે. ઇટ ઇન્ક્લુડ્સ ધ સર્ટેન આસ્પેક્ટ્સ ઓફ અવર પર્સનાલિટી. હવે એટીટ્યૂડમાં શેનો સમાવેશ થાય છે? કેટલાક એવા આપણા પાસા હોય, મતલબ આપણા વ્યક્તિગત પાસાઓ છે ને એ એટીટ્યૂડમાં સમાવિષ્ટ હોય છે. ઇન્ટરેસ્ટ એન્ડ અવર સોશિયલ કન્ડક્ટ, એની સાથે સાથે આપણે કઈ બાબતોમાં રસ છે, એન્ડ અવર સોશિયલ કન્ડક્ટ એટલે કે આપણી જે સામાજિક વર્તણૂક છે એમાં પણ એટીટ્યૂડનો સમાવેશ થાય છે. સો એટીટ્યૂડ ટોટલી અફેક્ટ્સ ધ ઇન્ડિવિજ્યુઅલ બિહેવિયર. તેથી એમ કહી શકાય કે એટીટ્યૂડ છે, વલણ છે, એ સંપૂર્ણપણે વ્યક્તિગત વર્તન પર અસર કરે છે. એન્ડ પર્સન્સ સોશિયલ કન્ડક્ટ અને વ્યક્તિની સામાજિક વર્તણૂક છે એના પર પણ અસર કરે છે. ઇટ્સ ટોટલી ડિપેન્ડ ઓન એટીટ્યૂડ, અને એ સંપૂર્ણ રીતે વ્યક્તિના એટીટ્યૂડ પર આધાર રાખે છે. દે હેવ આઈધર પોઝિટિવ ઓર નેગેટિવ, એટલે કે કોઈ પણ વ્યક્તિ હોય એમનું જે એટીટ્યૂડ છે, એમનું વલણ છે, એ કાં તો હકારાત્મક હોય યા તો નકારાત્મક હોય, પણ એનો સંપૂર્ણ આધાર વ્યક્તિના વ્યક્તિગત વર્તન પર રહેલો છે અને એની સામાજિક વર્તણૂક પર રહેલો છે. તો વિદ્યાર્થી મિત્રો, આ એક શોર્ટ ક્વેશ્ચન છે અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. આ આવનારી એક્ઝામમાં તમને પરીક્ષામાં પૂછાઈ શકે એવો જ ક્વેશ્ચન છે, એટલે તમે આ ક્વેશ્ચનને સારામાં સારી રીતે પ્રિપેર કરશો એવી અપેક્ષા સાથે. ધન્યવાદ.